નમસ્કાર મિત્રો, હું છું સોનલ કવડિયા અને તમે જોઈ રહ્યા છો આપણી YouTube ચેનલ. મિત્રો, આજે આપણે એક ગાણિતિક કોયડાની વાત કરવાની છે, કારણ કે આપણે તૈયારી કરીએ છીએ TET 2. આજે એક TET 2 ની એક્ઝામ છે, એના વિડીયો છે, એના માટેનો સ્પેશિયલ છે. શા માટે? તો કે ઓલ્ડ પેપર 2013 નું છે મારી પાસે, એમાં જે ગાણિતિક કોયડો હતો એનો આપણે સોલ્વ કરવાનો છે. શું સોલ્વ કરવાનો છે? તો કે ગાણિતિક કોયડો. ઓકે, હવે આ ગાણિતિક કોયડો શું છે? તો કે 6, 13, 28 અને 59 અહીં આવે છે ખાલી જગ્યા. તો આ વેસ કોયડો છે એને આપણે ઇઝીલી સોલ્વ કરવાનો છે, ઇઝીલી સોલ્વ કરતા શીખવાનો છે. તો કેવી રીતે સોલ્વ કરીશું? તો 6 છે, ઓકે. તો હવે 13 ની જે પ્લસ છે, 6 ની પ્લસ નજીક કરીએ એટલે 13 આવી જાય, એટલે 6 ને 6 કેટલા થાય? તો કે 12 થાય, પણ અહીં 12 નથી 13 છે. તો ચલો એમાં શું એક ઉમેરેલું છે? 1, તો આવી ગયા 13. હવે 6 ને 6 12 કરીએ તો 12 અહીંયા મળતા નથી, પણ એમાં શું કરેલું છે? તો કે 1 પ્લસ કરેલો છે, 1 પ્લસ કરીએ એટલે મળ્યા 13. હવે આપણે 13 ને 13, 13 પ્લસ 13 કરીએ તો શું મળે? 26. તો 26 માં 1 ઉમેરીએ તો કેટલા મળે? તો કે 27, પણ અહીંયા 27 નથી. તો હવે શું છે? તો કે એમાં પ્લસ 2 કરેલા છે. 26 માં પ્લસ કેટલા કરેલા છે? 2, તો આપણને મળી 28. ઓકે, હવે 28 પ્લસ 28 કરો તો કેટલા મળશે? 56. તો 56 માં કેટલા ઉમેરેલા હોવા જોઈએ? ઓકે, રાઈટ આન્સર, 56 માં 3 ઉમેરીએ તો આવે 59. સમજાયું કઈ કોન્સેપ્ટ આનો? સમજાયું તમને? જો 6 ને 6 12, 1 ઉમેરેલા છે, પ્લસ 1 કરેલા છે એટલે શું થયું? 13. 13 ને 13 24, પ્લસ 2 કર્યા છે, શું આવ્યું? 28. 28 ને 28 56, પ્લસ 3 કરેલા છે કેટલા આવ્યા? 59. હવે આપણે એ જ સોલ્વ કરવાનો છે કે જે 59 અને 59 છે એ કેટલા થાય? કેટલા થાય? 12, 1 અને 11. તો કેટલા આવશે? 118. હવે એમાં આપણે કેટલા ઉમેરવાના છે? તો કે અહીંયા પ્લસ 3 કર્યા, હવે અહીંયા પ્લસ 4 કરવા પડે. તો 118 માં પ્લસ 4 કરીએ તો શું આવશે? 122. 2013 નું જે પેપર છે એને તમે, તમારી પાસે હોય તો તમે જોઈ લેજો, એનું જે આન્સર માં એ આપેલ છે એ 122 છે. તો આગળનું જે જવાબ મળે છે આપણને 122 મળે છે, તો એ આપણો સાચો કોયડો થઈ રહ્યો. મિત્રો, આ જે કોયડો છે એ મેં થોડો જોયો અને પછી એમ થયું કે આ તો સાવ સહેલો છે, કારણ કે મેં જયારે કોયડા શીખેલા અને પછી તમને બી શીખવા માટે મેં વિડીયો બનાવેલો, તો એના માટે મેં થોડી મહેનત કરેલી હતી. તો આના પછી શું થાય કે એ જે શીખવાડતા અને શીખતા અને એવી રીતે કોયડો છે થોડોક મગજમાં બેસી ગયો, એટલે થયું કે નહીં ચાલો તમારી સાથે ફટાફટ શેર કરી દઉં. કારણ કે જયારે પેપર સોલ્યુશન તમને કરાવું છું, તમને ખ્યાલ છે કે આવા કોઈ કોયડા આવે છે તો હું એમાં વધારે ટાઈમ નથી બગાડતી અને હું એમ કહું છું કે આને હું તમને બોર્ડમાં વ્યવસ્થિત સમજાવી દઈશ. તો એ જ કોયડો હતો કે જે આપણે સમજાવવાનો હતો. મિત્રો, વિડીયોને લાઈક કરતા નહીં ભૂલતા, કારણ કે તમારી જે લાઈક છે એ મને આવા નવા નવા વિડીયો બનાવવા માટે બહુ મજા આવે છે. કારણ કે તમારી લાઈક જોઈને મને એમ થાય કે નહીં ફટાફટ વિડીયો બનાવી નાખું. અને જો તમારે તમારા મિત્રોને આજુબાજુ કઈ કોઈ TET 2 ની કે TET 1 ની તૈયારી કરતા હોય તો એને આ વિડીયો જરૂર ફટાફટ શેર કરતા જજો, કારણ કે આવા ગાણિતિક કોયડા પૂછાય જ છે અને ટેન્શન ન રહે. ઓકે, અને બીજી એક વાત કરવાની હતી કે જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો અત્યારે જ, કારણ કે આવા નવા નવા વિડીયો, માહિતી, પરીક્ષા ક્યારે છે, કઈ પરીક્ષા ક્યારે છે, તો એની આપણે માહિતી આ વિડીયોમાં આપતા જ રહીશું.